નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયના આ ડિજિટલ પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અંદર સામાન્ય જ્ઞાન અભ્યાસ કરવાનો છે અને તેની અંદર પાઠ નંબર છ સ્વચ્છ અને હરિયાણું પર્યાવરણ વિશે આપણે માહિતી છે તે મેળવવાની છે તો આપણે હંમેશા આપણા ઘરને અથવા તો આપણા ગામને અથવા તો આપણા શહેર આપણા જિલ્લો અને આપણા રાજ્યને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ તો સ્વચ્છ રીતે આપણે આની અંદર માહિતી મેળવવાની છે અને હંમેશા પર્યાવરણ હરિયાળ એટલે કે હંમેશા પર્યાવરણની ઉલ્લેખ કરવો જોઈએ પર્યાવરણની માહિતી છે તે મેળવી જોઈએ તો પાઠની અંદર આપણે સ્વચ્છતા કઈ રીતે જાળશું અને હરિયાણું પર્યાવરણ કઈ રીતે આપણે રાખશું એની માહિતી છે તે આની અંદર આપણે મેળવશું તો ચાલો એની અંદર આપણે જોઈએ તો પહેલું છે આપણે એમાં આપણે આપણું પર્યાવરણ સ્વચ્છ અને સુગઢ રાખવું જોઈએ હવે તો આપણે ખબર જ છે બાળકો

તનવી નૈયા અને શુભ નામના જે ચાર બાળકો છે એની વિગતવાર સમજૂતી છે તે આની અંદર સમજાવેલી છે એમાં જોઈએ તેઓ દૈનિક તેઓ તેમના દૈનિક જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે હવે તે દરરોજ પોતાના જીવનની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ છે તે કરે છે એઓની તેઓની પ્રવૃત્તિના આધારે ખરું કે ખોટું આપવામાં આવેલ છે

પાછળ આપેલા ગુણક પત્રમાં તેમના ગુણ ઉમેરવાના છે પાછળ ઉપે જો બાળકો એની અંદર કોષ્ટક આપણે આપેલું છે એમાં ચાર બાળકના નામ આપેલા છે અને ચાર બાળકમાં જે સારી ગુણ છે એમાં ખરું કરેલા છે અને ખરાબ જે પ્રવૃત્તિ કરે એમાં કેટલા ગુણ આપવાના છે તો કે જીરો ગુણ છે તે આપવાના છે એ ગુણ બધા આપણે શેમાં ઉમેરવાના છે તો કે ગુણક પત્રકની અંદર ઉમેરવાના છે અને નીચે આપેલામાંથી કયું બાળક પર્યાવરણને સ્વચ્છ અને હરિયાણું રાખવામાં સૌથી વધુ ફાળો આપે છે તેની નોંધ છે તે કરવાની છે અથવા તો તેની નોંધ છે તે આપણે શોધવાની છે હવે અંદર મુદ્દા આપેલા છે નીચે એની અંદર ચાર બાળકમાંથી કયો બાળક છે તે પર્યાવરણને સ્વચ્છ રાખે તે આપણે જોવાનું છે અને તેની નોંધ છે તે નીચેના કોષ્ટકમાં આપણે કરવાની છે તો એની અંદર આપણે જોઈએ ચાર બાળકો કયા છે તો કે અભય તન્વી નૈયા અને શુભ તો અભય છે તે કરે છે અભય અને તેના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે ચિત્રની અંદર આપણે દેખાય છે ખુલ્લી જગ્યામાં તે શું કરે છે તો કે કચરો ફેંકે છે તો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકવાનો હોય તો કે ના આમાં કઈ નિશાની કરેલી છે તો કે ચોકડી નિશાની એટલે કે ખોટાની નિશાની હોય તેમાં આપણે કેટલા ગુણ મૂકવાના છે તો કે જીરો ગુણ છે તે મૂકવાના છે તો આની અંદર આપણે કેટલા ગુણ મૂકશું તો કે જીરો ગુણ છે તે મૂકશું હવે જીરો ગુણ આની અંદર મૂકી દીધા પણ પાછલા પેજમાં જો બાળકો તમને કોષ્ટક આપેલા છે એ કોષ્ટકની અંદર આપણે બાજુમાં જો તન્વી હંમેશા જંગલી પ્રાણીઓને બચાવવામાં બચાવવા પોષ્ટક દોરે છે અને બીજાઓને તેનું તેવું કરવા પ્રોત્સાહિત આપે છે જે તન્વી નામની છોકરી છે તે હંમેશા શું કરે છે તો કે જંગલી પ્રાણીઓ છે તેને બચાવવા માટેનું પોષ્ટક છે તે દિવાલ પર દોરે છે તો આ કેવું કાર્ય થયું તો આ કે સારું કાર્ય થયું એમાં કઈ નિશાની કરેલી છે તો કે ખરાની નિશાની કરેલી છે સૂચનામાં આપણે આપણે આપેલું છે કે ખરાની નિશાનીઓ એની સામે આપણે કેટલા ગુણ મૂકવાના છે તો કે બે ગુણ છે તે મૂકવાના છે અને તે પોષ્ટક દોરીને બીજા માણસોને તે પ્રોત્સાહિત કરે છે કે જંગલી પ્રાણીઓને બચાવો હોય એ પ્રોત્સાહિત પણ કરે છે અને પોષ્ટક છે તે પણ દોરે છે તો આ ગુણ કેવી થઈ તો કે આ ગુણ સારો થયો એટલે એમાં કેટલા ગુણ મૂકવાના છે આપણે બાળકો તો કે બે ગુણ છે તે મૂકવાના છે એની પછી ત્રીજું નૈયા હંમેશા જૂના છાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે હજુ ચિત્રની અંદર આપણને દેખાય છે જે નવ્યા નામની છોકરી છે તે જૂના છાપામાંથી જૂના છાપા એટલે ન્યૂઝપેપરમાંથી શું બનાવે છે તો કે કાગળની ઠેલી બનાવે છે જૂના ન્યૂઝપેપર છે તો આપણે કઈ કામમાં આવવાના નથી પરંતુ જ્યાં નવ્યા નામની છોકરી છે તે કાગળની ઠેલીઓ છે તે બનાવે છે થેલી છે તો આપણે કામ આવવાની જ છે એમ વસ્તુ લેવા આપણે જઈએ છીએ ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે થેલીનો ઉપયોગ કરીએ છીએ તો આ છાપામાંથી જે થેલી બનાવે છે ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ કેવો ગુણ થયો તો કે આ સારો ગુણ થયો આવતા પક્ષીઓને પજવે છે શું કરે છે તો કે પજવે છે આમાં કઈ નિશાની છે તે કે ખોટી ખોટી નિશાનીઓ એટલે આપણે કેટલા ગુણ મૂકવાના તો કે જીરો ગુણ મૂકવાના પજવે એટલે શું થાય બાળકો તો કે ખીજા ઉડાડે છે

ચિત્રમાં દેખાય છે તન તન્વી નામની જે છોકરી છે તે પોતાના ઘરમાંથી નકામી વસ્તુ છે તે કચરાપેટીના ડબ્બામાં એટલે સોરી કચરાપેટીના ડબ્બામાં નહીં પરંતુ ક્યાં ફેંકે છે તો કે બારીમાંથી ગમે ત્યાં ફેંકે છે તો આ કેવી કે ટેવ કહેવાય તો કે ખરાબ ટેવ કહેવાય એમાં કઈ નિશાની કરેલી છે ચોકડીની નિશાની કરેલી છે આપણે આમાં કેટલા ગુણ મૂકશું તો કે જીરો ગુણ મૂકશું કારણ કે આ ટેવ છે તે ખરાબ ટેવ છે

નથી એટલે આપણે એને ઝીરો ગુણ છે તે આપશું ફરીથી એક વખત જોઈ લઈએ અભય અને તેના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે ઝીરો ગુણ આપણે મૂક્યા તન્વી હંમેશા જંગલી પ્રાણીઓને બચાવવા માટે પોષ્ટક દોરે છે અને બીજા માણસોને પ્રોત્સાહિત છે તે આપે છે તો એને કેટલા ગુણ આપ્યા તો કે બે ગુણ શું કામ આપ્યા તો કે સારી ટેવ છે હવે નવ્યા નામની છોકરી છે તે ન્યૂઝપેપરમાંથી શુભ તેના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે પજવે છે એટલે કે ત્રાસ આપે છે કેવી ટેવ થઈ ખરાબ ટેવ થઈ તેના કેટલા ગુણ આપ્યા તો કે જીરો ગુણ છે તે આપ્યા તનવી હંમેશા તેમના ઘરમાંથી ઘરની બારીમાંથી નકામી વસ્તુઓ છે તે ફેંકે છે તો આ કેવી ટેવ થઈ ખરાબ ટેવ થઈ તો આપણે કેટલા ગુણ મૂક્યા તો કે જીરો ગુણ છે તે મૂક્યા અભય પોત ચિગમ ખાઈ ગમે ત્યાં ફેંકે છે ગમે ત્યાં ફેંકીને સ્કૂલની બેન્ચમાં અથવા તો બસની સીટમાં ચોંટાડે છે તો આ કેવી ટેવ થઈ તો કે આ ખરાબ ટેવ થઈ તો આપણે કેટલા ગુણ મૂક્યા તો કે જીરો ગુણ છે તે મૂક્યા તો અહીં આ ડિજિટલ તાસને આપણે પૂર્ણ કરશું અને ફરીથી નવા તાસમાં આપણે મળશું આભાર